जय श्री कृष्ण बाळको, धोरण 4, विषय गुजराती। एमां छठी काव्य छे राता फूल, ए आपणे छे ए स्वाधी पोथीमां प्रश्न नंबर 3 सुधी छे એ પૂરું કર્યું। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 માં શું કીધું, તો કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની એટલે કે ચોકડીની નિશાની કરો। તો એમાં પહેલું વાક્ય શું છે, ભાભી મહેલમાં છે, તો એ વિધાન આવશે ખોટું। પછી બાળકના ગાલ રાતા છે એટલે એમાં આવશે સાચું। પછી મરઘાના માથા પર કલગી છે તો એ વિધાન આવશે સાચું। પછી આભમાં સુરજ છે તો એ વિધાન આવશે ખોટું, તો પહેલામાં આવશે ખોટું, બીજું વિધાન સાચું, ત્રીજું વિધાન પણ આવશે સાચું અને ચોથું વિધાન ખોટું। હવે પ્રશ્ન 5 જોઈએ, તો એમાં શું કીધું, તો કે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। ક્યાં છે એ તમને બે કાવ્ય પંક્તિ આપેલી છે જે છે તમારે પૂરી કરવાની છે। તો પહેલી કાવ્ય પંક્તિ ક્યાંથી છે, તો કે એક નાર ત્યાંથી લઈ અને ડોલરિયા સુધી, તો એમાં આવશે એક નાર માથે ચુંદલડીએ રાતી ભાત્ય ભમરડે રંગ ડોલરિયું। હવે આગળ જોઈએ બીજીમાં શું આવશે, તો કે એક આભ ત્યાંથી લઈ અને ડોલરિયો સુધી, તો એક આભ માથે ચાંદરડું ચાંદરડે રાતા તેજ ભમરડે રંગ ડોલરિયું। હવે પ્રશ્ન નંબર 6 જોઈએ, એમાં શું કીધું, તો કે સૂચના મુજબ કરો। તો એમાં પહેલી સૂચના કઈ છે, તો કે નમૂના મુજબ શબ્દજોડ બનાવવાની છે। તો ડાળ તો એની ભેગું શું આવશે, તો કે પોપટડો, એવી જ રીતે ગોખ તો આવશે ભાભલડી, પછી પાડ તો શું આવશે સાંજલડી, નાર એની સાથે શું આવશે, તો કે ચુંદલડી, આભ તો એની સાથે શું આવશે, તો કે ચાંદરડું, ને મોલ તો એની સાથે શું આવશે, તો કે મરઘલડો। હવે બીજો પ્રશ્ન, નમૂના મુજબ અંતે યો આવે તેવા શબ્દો લખો, કે કયા શબ્દો લખવાના છે, તો કે કાવ્યમાંથી શબ્દો લખવાના છે કે જે શબ્દની છેડે છે એ યો આવતું હોય, જેમ કે અહીંયા તમને આપેલું જ છે કે ડોલરિયો, તો એવી જ રીતે સેથલિયો, પછી બીજું આવશે પાવડિયો, ત્રીજું આવશે મજૂરીઓ, ચોથો આવશે ગોવાળિયો અને પાંચમો આવશે ઠોઠિયો। હવે ત્રીજું, તેમાં શું કીધું, તો કે નમૂના મુજબ શબ્દ જોડ બનાવો, કૂતરો તો શું આવશે કૂતરી, કબૂતર તો શું આવશે કબૂતરી, બકરો તો બકરી, મરઘો તો મરઘી, દેડકો તો દેડકી, ને છોકરો તો શું આવશે છોકરી। હવે ચોથો પ્રશ્ન, લાલ રંગની કોઈ પણ 6 વસ્તુઓના નામ લખો, કે લાલ રંગ આવતો હોય એવી ગમે એ 6 વસ્તુના નામ લખવાના, તો ચણોઠી છે, લોહી, પછી કંકુ, ગુલાબનું ફૂલ, દાડમના દાણા અને ટામેટું, તો મેં આયા છે એ 6 નામ લખ્યા છે, તો તમે છે એ આના સિવાય પણ તમારે બીજા કોઈ 6 નામ લખવા હોય જેમાં જે લાલ રંગના હોય તો એ છે એ તમે લખી શકો। પાંચમું પ્રશ્ન, લીલા રંગની કોઈ પણ 6 વસ્તુઓના નામ લખો, તો શું આવશે ઘાસ, પાન, કેરી, મરચું, ચુંદડી અને પોપટ, તો આયા છે એ બે પ્રશ્નમાં એટલે કે પ્રશ્ન 4 અને 5માં, એકમાં લાલ રંગના અને એકમાં લીલા રંગના, તમારે છે એ બીજા કોઈ પણ લખવા હોય તો તમે છે એ લખી શકો। હવે આગળ જોઈએ સાતમો પ્રશ્ન, નીચેના શબ્દોની સાચી જોડણી લખો, તો અહીંયા પહેલું શું કીધું છે તમને, તો કે ચુંદડી, તો એ કઈ રીતે લખાય, ચ છે એ દીર્ઘાવાળું આવે એ લાયા છે એ દીર્ઘાવાળું ચૂ કરી અને આખું લખી નાખવાનું ચુંદડી,
પછી માંજર તો આયા છે એ જ નો આવે શું આવે જ માંજર પછી સિંધુ તો આયા છે એ સીને દીર્ઘાય આપેલી છે આપણે શું કરવાનું રસવાય તો સને રસવાય સી પછી પાછું છે એ લખી નાખવાનું કે સિંધુ પછી હોઝ તો આયા પણ છે એ જ નો આવે શું આવે જ આવે હો જ પછી ડોલરિયો તો એ કઈ રીતે લખાય તો કે રને રસવાય રી ડોલરિયો પછી આગળ દાંત તો એ કઈ રીતે લખાય તો કે દા ઉપર છે એ અનુસ્વાર એટલે કે માથે મીંડું આવે દા ત હવે આગળ જોઈએ આઠમો પ્રશ્ન શું કીધું તો કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો પારેવડું એટલે શું થશે કબૂતર નારી એટલે સ્ત્રી આભ એટલે આકાશ તેજ એટલે પ્રકાશ ગોખ એટલે ઝરૂખો કાખ એટલે કેડ અથવા કમર પછી નવમો પ્રશ્ન શું કીધું તો કે નીચેના શબ્દોને શબ્દના કોષના ક્રમમાં ગોઠવો તો અહીંયા ક્યાં ક્યાં શબ્દ આપેલા છે તો કે સિંધુ ગોખ તેજ અને નાર તો પહેલાં શું આવશે ગોખ પછી આવશે તેજ પછી નાર અને છેલ્લે આવશે સિંધુ હવે આગળ તમને છે એ પ્રવૃત્તિ આપેલી છે તેમાં છે એ આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ તેમાં શું કીધું તો કે નીચેના કાવ્યમાં નીચેના કોષ્ટકમાં કાવ્યમાં આવતા રાતો રંગ દર્શાવતા શબ્દો છે તેની ફરતે બોક્સની નિશાની કરો અને નીચે લખો કે જે જે છે કે જે જે વસ્તુનું છે એ રાતો રંગ આવતો હોય એવા શબ્દ આપેલા છે તેની ફરતે છે એ તમારે બોક્સ કરી અને નીચે એ શબ્દો લખવાના છે તો પહેલી જ લાઇનમાં તમે જુઓ તો અહીંયા બે શબ્દ દેખાશે એક તેજ અને છેલ્લો શબ્દ આંખ પછી નીચેની લાઇનમાં તમે જુઓ તો સાંજ પછી ફૂલ પછી સિંદૂર પછી થશે ગાલ પછી એની નીચે તો ચાંચ અને એની નીચે આવશે કલગી અને છેલ્લે આવશે દાંત તો લાલ રંગ રાતો રંગ દર્શાવતા એવા શબ્દો કયા કયા થયા તો કે ફૂલ ચાંચ આંખ કલગી ગાલ દાંત સિંદૂર સાંજ અને તેજ હવે ત્રીજો પ્રશ્ન તો એમાં શું કીધું તો કે તમને ગમતા પક્ષી વિશે ચાર વાક્ય લખો તો અહીંયા છે એમ મેં મોર વિશે વાક્ય લખ્યું છે જો તમને બીજા કોઈ પક્ષી ગમતા હોય તો તમે એના વિશે પણ લખી શકો કે મોર મને ગમતું પક્ષી મોર છે મોરને માથે કલગી હોય છે મોરના પીછા રંગીન અને લાંબા હોય છે મોર કળા કરી મીઠો ટહુકો કરે છે અને મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે જો તમારા અહીંયા છે એ બીજા કોઈ પણ પક્ષી વિશે લખવું હોય તો તમે છે એના વિશે પણ લખી શકો તો અહીંયા છે એ પાઠ પૂરો થાય છે તમારે પણ છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં લખી અને પૂરું કરવાનું છે